चलो विद्यार्थी मित्रों, धोरण छ विज्ञान चैप्टर नंबर 14 नी अंदर आपणे आगळना टॉपिक नी अंदर जलचक्र तथा महासागर तरफ जे पाणी वरसाद स्वरूपे वहे छे ते कई रीते पहोंचे छे तेना विशे माहिती मेळवी गया छे। तो विद्यार्थी मित्रों, आजे आपणे आ चैप्टर 14 पाणी नी अंदर टॉपिक छे 14.5 जो वरसाद वधु पड़े तो शुं थाय तेना विशे माहिती मेळवीशुं। वरसादनो समय अवधि तथा मात्रा विविध स्थळोए जुदी जुदी होय छे। तमने बधाने ख्याल छे के दरेक जग्याए वरसाद सरखो पड़तो नथी। विश्वना केटलाक भागोमां समग्र वर्ष दरमियान वरसाद पड़े छे, ज्यारे एवा पण स्थान छे ज्यां वरसाद केटलाक दिवसो माटे ज पड़े छे। तमने बधाने ख्याल छे कि अमुक एवी जग्याओ छे कि ज्यां वरसाद अमुक समय माटे ज पड़े छे। ज्यारे विश्वनी अंदर आ पृथ्वी पर घणा बधा एवा स्थानो छे कि ज्यां वरसाद समग्र वर्ष दरमियान पड़तो रहे छे। देशमां मुख्यत्वे वरसाद चोमासामां पड़े छे। आपणा जे भारत देशमां छे त्यां तमने बधाने ख्याल छे कि वरसाद कई ऋतुमां पड़े छे, तो चोमासानी ऋतुमां। मुख्यत्वे उनाळाना गरम दिवसो पछी वरसाद आपणने राहत पहोंचाड़े छे। मोटा भागना पाकनी रोपणीनो आधार पण वरसाद पर रहेलो छे। ज्यारे वरसाद पड़शे त्यारे घणा बधा खेडूतो छे ए खेतरमां पोतानो पाक उगाड़े छे, परंतु अत्यंत वधारे वरसादथी घणी बधी समस्याओ उत्पन्न थती होय छे। तमे आकृति 14.10 नी अंदर जोई शको छो। भारे वरसादथी नदीओ, सरोवरो तथा तळावोना जळस्तर वधी जाय छे। जो वधु प्रमाणमां वरसाद पड़े तो नदीओ, सरोवरो, तळावो बधा ज भराई जशे अने पूरनी संभावना आवी शके छे। तेवुं थवाथी पाणी एक मोटा विस्तारमां फैलाईने पूरमां परिणमे छे। ते खेतरो, जंगलो, गामडा अने शहेरोने पाणीथी डूबाड़ी दे छे। आपणा देशमां पूरथी पाक, पालतू प्राणी, संपत्ति तथा मानव जीवनने नुकसान थाय छे। पूरना समये पाणीमां रहेवावाळा सजीवो पण तणाई जाय छे। पछी ज्यारे पूरनुं पाणी ओछुं थतुं जाय छे त्यारे पाणीमां रहेवावाळा सजीवो जमीनवाळा भागो पर फसાઈને મૃત્યુ પામે છે। તમે બધાએ વિચારી શકો છો કે દાખલા તરીકે કોઈ નદીની અંદર પૂર આવે છે તો તેનું પાણી છે એ બધું કોઈ એવા વિસ્તારો, રહેણાંકવાળા વિસ્તારો કે ખેતરોમાં ભરાઈ જશે, જેથી નદીની અંદર રહેલા સજીવો જેમ કે માછલીઓ છે કે વગેરે એ બધા જમીનમાં ફસાઈ જશે અને છેલ્લે એ મૃત્યુ પામશે। વરસાદ જમીન પર રહેવાવાળા સજીવો પર પણ અસર કરે છે। જેમ પાણીમાં રહેતા સજીવો ફસાઈ અને મૃત્યુ પામે છે જમીનની અંદર, તેવી જ રીતે જમીન ઉપર રહેવાવાળા સજીવો એટલે કે આપણે તથા પ્રાણીઓને પણ આ નુકસાન પહોંચાડે છે। તમે બધા જ જોઈ શકો છો કે પૂર જ્યારે આવે છે ત્યારે ઘણા બધા સજીવો છે એ પાણીમાં તણાઈ જતા હોય છે। તમે આકૃતિમાં પણ જોઈ શકો છો કે ઘણા લોકોના ઘર તણાઈ જતા હોય છે, ઘણા લોકોના ગાયો, ભેંસો, બકરા, કૂતરા આ બધા જ તણાઈ અને માણસો પણ સાથે સાથે તણાઈને પાણીમાં વહી જતા હોય છે। ચલો વિદ્યાર્થી મિત્રો, તમને બધાને ખ્યાલ આવ્યો ને કે જો વધુ વરસાદ પડે તો શું સ્થિતિ થાય। ચલો આપણે નવો ટોપિક સમજીએ 14.6, જો લાંબા સમય સુધી વરસાદ ન પડે તો કેવી પરિસ્થિતિ થાય। તમે વિચારો કે કોઈ વિસ્તારમાં એક વર્ષ કે તેથી વધુ સમય માટે વરસાદ ન પડે તો શું થાય। બાષ્પોત્સર્જન તથા બાષ્પીભવન દ્વારા જમીનમાંથી સતત પાણીનો ઘટ થતી જાય છે। ઘટ એટલે કે પાણીનો ઘટાડો થતો જાય છે। જો એક જ વર્ષ માટે, એક કે બે વર્ષ માટે વરસાદ ન પડે તો પાણીની અંદર, જમીનની અંદર રહેલું પાણી છે એ સુકાવા લાગે છે અને ધીમે ધીમે પાણીની ઘટ થતી જાય છે। કારણ કે તે વરસાદ સ્વરૂપે પાછું ફરતું નથી એટલે જમીન છે તે સુકાઈ જાય છે। ભૂગર્ભજળમાં પણ ઘટાડો થતો જાય છે, તેનાથી દુષ્કાળ આવી શકે છે। જો પાણી એટલે કે વરસાદ નહીં આવે તો કઈ પરિસ્થિતિ ઉત્પન્ન થશે? દુષ્કાળની। દુષ્કાળની પરિસ્થિતિમાં ખોરાક અને ચારો પ્રાપ્ત કરવો મુશ્કેલ પડે છે। કદાચ તમે આપણા દેશ કે વિશ્વના કોઈ ભાગમાં
पड़ेल दुष्काळ विषे सांभळ्युं हशे। શું તમે જાણકારી મેળવો છો કે આવા વિસ્તારોમાં રહેવાવાળા લોકોને કઈ મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે? આ પરિસ્થિતિમાં વનસ્પતિઓ તથા પ્રાણીઓનું શું થતું હશે? તમારા માતા પિતા તથા પડોશી સાથે તમે આ વાતની ચર્ચા કરજો। સમાચારપત્રો તથા સામયિકોમાં વાંચીને જાણકારી મેળવવાનો પ્રયત્ન કરજો। જો વધારે સમય સુધી વરસાદ ન પડે તો કેવી સ્થિતિ સર્જાય છે તેના વિશે તમે તમારા ઘરના વડીલો સાથે ચર્ચા કરજો। ચલો એના પછી આપણે ટોપિક સમજશું 14.7, આપણે પાણીને કેવી રીતે સંરક્ષિત કરી શકીએ છીએ, પાણીને કેવી રીતે આપણે સાચવી શકીએ છીએ। पृथ्वी पर उपलब्ध पानीनो मात्र एक नानो भाग ज वनस्पतिओ प्राणियों तथा मनुष्यों माटे वपराय छे। मोटा भागे पानी महासागरों में आवेलू छे जेने सीधू वापरी शकातू नथी। तमने बदाने ख्याल छे के महासागरनु पानी केवु होय छे, खूबज खारू अने क्षारवाड़ू होय छे, तेथी आपणे एने वापरी शकता नथी। ज्यारे भूगर्भजळनो स्तर वधारे घटी जाय छे त्यारे भूगर्भजळनो वधु उपयोग शक्य नहीं। पृथ्वी पर पानीनो जत्थो समान रहे छे, परंतु उपयोग माटे हाजर पानीनो जत्थो अत्यंत सीमित होय छे अने वधारे वपराशना कारणे ते घटतो जाय छे। पानीनी मांग प्रतिदिन वधती रहे छे। तमे बधा ज जाणो छो के पानीनी मांग केटली बधी वधेली छे। वस्ती वधारा साथे पानीनो उपयोग करनारा लोकोनी संख्यामां पण धीमे धीमे वधारो थतो जाय छे। मोटा भागना शहरों में पानी मेळवा माटे अनेक लांबी कतारों एटले के लाइन में उभा रहेवू पड़े छे। खावानी वस्तुओना उत्पादन अने उद्योगों में पण पानीना वधारे जत्थानो उपयोग थई रह्यो छे, एटले के जे पण उद्योगो छे, फेक्टरीओ छे, एनी अंदर पण पाणी खूब वपराई रह्युं छे। आवा ज कारणोथी विश्वना मोटा भागमां पाणीनी घट थई रही छे। આથી એ આવશ્યક છે કે પાણીનો વિવેકપૂર્ણ ઉપયોગ કરવામાં આવે। આપણે સાવચેતી રાખવી પડશે કે જેનાથી પાણીનો બગાડ ન થાય। તો વિદ્યાર્થી મિત્રો, તમે તમારા ઘરે પણ સાવચેતી રાખજો જેથી પાણીનો બગાડ ન થાય, રાખશો ને બધા? ચલો એના પછીનો ટોપિક આપણે સમજશું 14.8, વરસાદી પાણીનો સંગ્રહ। આપણે વરસાદ સ્વરૂપે જે પાણી પડે છે તેને કેવી રીતે સાચવી અને કેવી રીતે એનો ઉપયોગ કરી શકીએ છીએ તેના વિશેની માહિતી મેળવીએ। વરસાદના પાણીનો સંગ્રહ કરવો તથા તેનું સંગ્રહણ કરીને પછી તેનો ઉપયોગ કરવો તે પાણીની ઉપલબ્ધતામાં વધારો કરવાનો એક સારો એવો ઉપાય છે। તમે વરસાદી પાણીનો સંગ્રહ કરશો તો તમને વરસાદી પાણી વાપરવા માટે ખૂબ જ ઉપયોગી થશે। આ ઉપાયથી વરસાદના પાણીને એકત્રિત કરવાને વરસાદી પાણીનો સંગ્રહ કહે છે। વરસાદી પાણી સંગ્રહનો મુખ્ય હેતુ એ છે કે પાણી જ્યાં પડે ત્યાં જ એકત્રિત થાય। દાખલા તરીકે જ્યાં પાણી મેદાનમાં પડ્યું છે તો ત્યાં આપણે એકત્રિત કરીએ, કોઈ અગાસી ઉપર છે તો ત્યાંથી આપણે એવા કૂવા બનાવીએ, એવો હોજ બનાવીએ કે જેનામાં પાણીનો સંગ્રહ કરી શકીએ। વરસાદના એ પાણીનો શું થાય છે જે એવા વિસ્તારોમાં પડે છે જ્યાં મોટાભાગે સિમેન્ટ કોંક્રીટના રસ્તાઓ અને મકાનો હોય છે, તો ચાલો એને સમજીએ, તે નાળાઓમાં વહી જાય છે, સાચું ને? જે રસ્તાઓમાં પાણી છે, મકાનોમાં છે કે કોંક્રીટવાળા બનેલા રસ્તાઓ છે ત્યાં પાણી પડે છે વરસાદનું, તો એ પાણી છે એ નદી નાળાઓમાં વહી જાય છે। આ પ્રકારે વરસાદના પાણીનો કેટલોક ભાગ વહીને નદીઓ અથવા તો સરોવરો સુધી પહોંચી જાય છે જે અત્યંત દૂર હોય છે। પાણી જમીનમાં ન ઉતર્યું હોવાથી આવા પાણીને ઘરોમાં પાછું લાવવા માટે ખૂબ જ પ્રયાસો કરવા જ પડે છે। વરસાદના પાણીના સંગ્રહની અહીં બે રીતો ઉલ્લેખવામાં આવી છે। ચલો પહેલી રીતને આપણે સમજીએ। વિદ્યાર્થી મિત્રો, આકૃતિની અંદર તમે જોતા જાજો તો તમને વધારે પડતો ખ્યાલ આવશે। ચલો પહેલી પદ્ધતિને સમજીએ। છત ઉપર વરસાદી પાણીનો સંગ્રહ પહેલી પ્રક્રિયા છે। છત ઉપર વરસાદી પાણીનો સંગ્રહ,
આ રીતમાં મકાનોની છત ઉપર એકત્રિત વરસાદી પાણીને સંગ્રહ ટેન્કમાં પાઇપો દ્વારા પહોંચાડવામાં આવે છે. મકાન ઉપર તમે અહીંયા જોઈ શકો છો કે અગાશી ઉપરથી અહીંયા પાઇપ ગોઠવેલો છે અને અહીંયા ટેન્ક સુધી પહોંચાડવામાં આવે છે જે પાણી અગાશી ઉપર પડે છે તેને. આ પાણીમાં છત પર રહેલ માટીના કણો હોઈ શકે છે જેને ઉપયોગ કરતા પહેલાં ગાળવું આવશ્યક છે. તમે જોશો કે છત કે અગાશી ઉપર જે પણ પાણી પડે છે તેનામાં માટીના કણો રહેલા હોય છે, તેથી આ પાણીનો ઉપયોગ કરતા પહેલાં તેને ગાળવું જરૂરી છે. આ પાણીને સંગ્રહ ટેન્કમાં એકત્રિત કરવાના સ્થાને સીધું જ પાઇપો દ્વારા જમીનમાં બનાવેલ કોઈ ખાડા સુધી લઈ જઈ શકાય છે. ત્યાંથી તે માટીમાં ઉતરી ભૂગર્ભ જળની પૂર્તિ પણ કરશે. જો એનો વપરાશ આપણે ન કરવો હોય તો તેને પાઇપો દ્વારા ઊંડા ખાડા સુધી પહોંચાડી અને જમીનમાં ઉતારવામાં આવે છે. બીજી પદ્ધતિને સમજીએ. એક બીજો વિકલ્પ છે કે રસ્તાની બાજુ ઉપર બનાવેલ નાળાઓમાંથી પાણી સીધું જ જમીનમાં પહોંચાડી દેવું જોઈએ. કોઈ પણ રસ્તાઓ છે એની આજુબાજુમાં નાળાઓ બનાવેલા હોય છે તો તેમાંથી જમીન સુધી પાણીને પહોંચાડી દેવું જોઈએ, જેથી આપણે જમીનની અંદરના ભૂગર્ભ જળને પણ પુનઃપૂર્ત કરી શકીએ અને આ રીતે આપણે વરસાદી પાણીનો પણ ઉપયોગ કરી શકીએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણું ચેપ્ટર 14 જે પાણી છે તેના વિશેની સમજૂતી પૂર્ણ થાય છે.